हेलो गाइस, सब्सक्राइब करें मेरे इस चैनल को और पास में बेल के आइकन को दबाएं ताकि आपको मिल सके मेरी अपडेट्स सबसे पहले। आओ सवाल में एक भाई बाजार में निकलो तो हम एक मां मिले देने पूछो कि हम भाई आंची वांदरा में टोड़ू निकलो तू क्या तू केम नोखो पड़ी गयो नियम नियम मायो સવારમાં વેપારીએ દુકાન ખોલી ઉઠતી બજારે આંટ કહો કેટલો વખત આ બધા વ્યવહારના ઊંચાટ કહો કેટલો વખત દુકાન વેપારી ખોલી તે બેન ઉભા હતા બોલો બેન ત્યાં બેન વેપારીને ગગલાવા મીડ્યા કે આવી કાળી અને બાડી બાઈનો શું ફોટો રાખ્યો દુકાનમાં કાંઈક હારી બાઈનો ફોટો રાખતો હોય તો વેપારી કે બેન એ ફોટો નથી અરીસો છે ત્યારે ખબર પડી એના એ દેખાતા હતા પછી કઈ લીધું નહીં નીકળી ગયા હા વેપારી ને એના નોકરે કીધું કે શેઠ ઘીના પેરલમાં ઉંદર પડી ગયો તો કે બોઇલમાં એ કે કાઢી નાખી દે કોઈને ખબર ન પડે એમ તો એનો નોકર કે એમ તો મેં બિલાડી નાખી જ મારી પાસે ઉંદર ને નહીં રહેવા દે શેઠ કે હવે કૂતરો નાખ અને તું પડ આ નખો જ કાઢી નાખ્યો અમારી દુકાનમાં દુકાન માં તમે જો આમ તમે ટીવી માં આવો એ હારો સીસીટીવી માં આવો એ નહીં હારો એક દાદા એના દીકરાના દીકરાને કહેતા હતા કે અમારા જમાનામાં અમે 20 રૂપિયા લઈને જાય ને અટાણું કરી આવીને તો કે 1.5 મહિનો નો ખૂટતી જો દીકરાનો દીકરો કે દાદા તે દી સીસીટીવી કેમેરા નહોતા હા એક ડોશીમાં દાદા મોરમાં ગયા ને તો બિસ્કિટનું પેકેટ ડોશીમાં લઈ લીધું હવે માં સીસીટીવી કેમેરા મોલાય જોયું તો કાઉન્ટર ઉપર આવ્યા તે પોલીસને બોલાવ્યા એ એફઆઈઆર ફાડી નાખીને તે કોર્ટમાં કેસ આવ્યો તે ડોશીમાં ભેગા બાપાએ ગયા કોર્ટમાં ડોશીમાં પિંજરામાં ઉભા રહી બાપા સામે બેઠા જજ સાહેબે પૂછ્યું કેટલા બિસ્કિટ હતા પેકેટમાં તો કે 12 મહિનાની સજા તે બાપા ઉપા તે કે એમ તો એક મમરાનું પેકેટ હતું સાહેબ હવે દોશી મને મદદ કરવા ગયા છે કે કઈ નક્કી નહીં એમ બોલો પાવડાનો હાથો લઈને એક દોશીમાં બાપા વાંહે ખેલા તમે હાથો પકડી લીધો મેં કીધું હું છે મને કે મૂકી દો બાપાને પાડી દેવો છે મેં કીધું વાંધો હું છે ડોશીમાં કે એ મને જેમ ફાવે એમ ગાડ્યું દે છે અને હું ગાડ્યું દઉં કાનમાંથી મીટર કાઢ નાખીશ કે અમારે મને કે આ ગાડ્યું તને સંભળાવ્યું દુબઈથી એક ભાઈનો ભત્રીજો આટો મારો આવ્યો છે અને કાકા કે તાર કાકી હાંફળતી નથી 12 મીટર લેવું છે તો કે કાકા તમે એક નક્કી કરો અત્યારે કેટલા દૂરથી હાંફળે છે એ ચેક કરો તો કે એ કેમ ચેક કરું કે તમે દિવસના 12 વાગે જાઓ ઘેરે ફળિયામાં ઉભા રહીને બોલો શેનું શાક કર્યું છે તો અવાજ ન ઓસરીમાં જઈને બોલો હા અવાજ ન આવે તો રસોડામાં જઈને મારી કાકીના કાનમાં બોલો તો ખબર પડે અત્યારે હું પરિસ્થિતિ છે તો એના કાકા દિવસના 12 વાગે ગયા ફળિયામાં ઉભા રહીને કે શેનું શાક કર્યું છે અવાજ ન આવ્યો ઓસરીના પગથિયા ચડી ગયા ઓસરીમાં જઈને બોલ્યા શેનું શાક કર્યું છે અવાજ ન આવ્યો રસોડામાં ઘરે ગયા એની ઘરવાળીના કાનમાં કે શેનું શાક કર્યું છે તેની ઘરવાળી કે 4 વાર તો કીધું રીંગણાં પછી ખબર પડી કાકો જ બેરો આ તો હાલથી ચેક કરાય હા આમાં થાય હું અહીં રાજકોટમાં 3 સવારી ઊંડા વાળો નીકળ્યો ટ્રાફિક પોલીસે રોક્યો આય કેમ 3 સવારી નીકળો નામ લખાવ તો કે અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ એવડું મોટું નામ પોલીસ કે હું કીધું કે અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ એ બીજો નીકળ્યો તારું નામ કે રમેશ કે આનું લખી લે તું પડે દુખા હવે અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ શેર બજારમાં કરોડો રૂપિયા કમાણો હા અને 34 વર્ષે એના લગ્ન છે તમારા કલાકારોને લગ્ન ગીત ગાવામાં બુક કર્યા મને ફોન આવ્યો પણ મેં કીધું હું ક્યાં ગાઉં છું અરે મને કે તમે જાનમાં આવો અને બોલો મેં કીધું 1.5 લાખ મને કે લખી લ્યો તારે
હું જાન માં ગયો, પણ બહેનું એવું કે જાન પરણી પાછી આવીને ત્યાં સુધી કોઈ કલાકાર એનું લગ્ન ગીત ગાય ન હોય, કારણ કે એનું નામ જ એવડું મોટું અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ. આ તો લગ્ન ગીતમાં ફીટ તો બે હોવું જોઈએ. હા, આપણે કોયલ ને ઉડાડો આપણે દેશ, હવે કેવી રીતે ભેગું કરવું? અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ તમે કોઈ મેળે જ ન હોય. નવા રેશન કાર્ડ આવ્યા ને તો એના એકનું નામ જ હમવાનું અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ. બાપુજીનું નામ આવે, બીજું કૂપન ફીટ કરવું. હા, એના કાકા વળી તપી ગયા કે આટલા રૂપિયા આપ્યા કોઈ કલાકારે મારા ભત્રીજાનું લગ્ન ગીત ન ગાયું. અમારા કલાકારો મને કે ભાઈ એને કહી ગયો રૂપિયા નહીં જોતા, 1100 ચાંદલો અમારા તરફથી, આ લગ્ન ગીત નહીં ગવાય, આવડા મોટા નામ હાલે. મેં વળી અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ કાકા ની બોલાવીને કીધું, મેં કીધું આવડું મોટું નામ કોણે પાડ્યું? મને કે તમે કલાકાર છો, તમને ન ખબર હોય નામ કોણ પાડે? મેં કીધું ભાઈ બા, મને કે એને જ પાડ્યું, આ એને જ પાડ્યું. પણ કીધું આવડું મોટું નામ મને કે વર્ષોથી મુંબઈ રહે છે, ત્યાંથી અહીંયા આવ્યા હતા ને તો બિયર પી ગયા. આ તો સારું હતું બિયર માં આવતું, ન કે આ બીજું હોત તો હજી કેવડું નામ જાતા. હા, છોકરાનો જન્મ થાય ત્યારે તમે જોઈશો પરિવાર ને બધા કે આ કપાળ દાદા જેવું છે, નાક મામા જેવું છે. હા હા, અસલ ઓઠ એના પપ્પા જેવા છે. તે 24 વર્ષ નો થાય કોર્ટે ચડે ને પછી કે કોના જેવો પાઈકો? હા, તમે જ કેતા. હા, આમાં કઈ નક્કી જ નથી. આમ તમે જોવો ને તો તકદીર ખુદ ખુદાએ લખી, મને ગમી નથી, પણ સારું થયું તકદીર દુનિયામાં કોઈ લખી નથી. ઘણી વાર માણસો કહેતા હોય કે ફલાણા ભાઈ ને મહેનત નો અભાવ, ભાઈ એવું નથી, મહેનત બધા કરતા હોય. હા, પણ ટાઈમે મહેનત થવી જોઈએ, યોગ્ય દિશામાં મહેનત થવી જોઈએ. હા, નકા એ ભાઈ મને કહેતો, મને કે સવારમાં મને ઉઠવાનું મન નથી થતું. મેં કીધું પછી તું શું કર? એ કે પછી મને મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. આવો વિચાર આવતા કે ઉઠીને કામે વળી જાઓ. હમણાં બે બેનું વાતો કરતા હતા કે હવે બહાર આપણે જમવા ન જવાય, પ્રદૂષણ વધી ગયા નહીં કે બહુ ગંદકી વાળો. તો કે શું કરશું? તો કે હવે આપણે અહીંયા જ મગાવી લેવાય. મૂળ હતી ને રસોઈ તો બનાવી જ નથી, પેકેટ મગાવી લેવું. નવા મકાન બનશે એમાં લગભગ રસોડા જ રદ થાય, કારણ કે રસોઈ બનાવી નહીં પછી શું નકામ. હા, હોટલમાં જઈને ભાઈ વેઇટરને કીધું કે એક પીઝા લેતો આવો, તો વેઇટર કે 4 ટુકડા કરું કે 8? તો કે 4 જ કરજે, 8 નહીં ખૂટે. પીઝા તો એક એક ભાઈએ તો સમોસાનો ઓર્ડર આપ્યો, પણ વેઇટર લેવો સમોસા મૂક્યા ટેબલ ઉપર, એ કે સાહેબ ચટણી કઈ આપું, આમલીની આપું કે પછી ટમેટાની? તો કે બેયમાં શું ફેર છે? તો કે અઠવાડિયાનો ફેર છે. તમે કહેતા હોય આપ, આને કોણ સમજાવે? હા, અત્યારે તમે જો માણસની માનસિકતા કેવી થઈ ગઈ. હા, આપણે હમણાં વરસાદ બરોબર ન થતા તો લોકો એમ કહેતા કળિયુગ આવી ગયો. હા, કોઈ કે આ કંપનીઓ વધી ગઈ, પ્રદૂષણ બહુ થઈ ગયા, એમાં વાદળા બંધાતા નથી. તો આ વર્ષે વરસાદ એટલો વર્યો કે 102 વર્ષનો રેકર્ડ બ્રેક તોડી નહીં. બોલો. હા, શ્રાવણ જલ ભરશે, સુંદર સરસે, બાદલ ભરશે, અંબરશે, તરવર ગીરી વરસે, લતા લહરશે, નદિયા સ્પર્શે, સાગરશે, દંપતિ દુઃખ ધરશે, છેદ સમરશે, લગત જહરશે, દુઃખદારી કહે રાતે પ્યારી, મેં બલહારી, ગોકુળું આવો ગીરધારી જી, ગોકુળું આવો ગીરધારી. વડોદરાના એક ભાઈ ગોઠણ ગોઠણ પાણી ઉભો. હા, તો એક બેને ત્રીજા માળેથી બારી ખોલીને અવાજ કર્યો, હે ભાઈ હવે અહીંયા બસ સ્ટોપ પાસે વૈયા જાવ, બસ નહીં આવે. સિટી બસ સ્ટોપ પર ગોઠણ ગોઠણ પાણી ઉભો હતો, હે ભાઈ બસ નહીં આવે વૈયા જાવ. ઓલો ઉભો ઉભો કે બેન મને ખબર છે બસ નહીં આવે, આ બસ ઉપર જ હું ઉભો છું. બસ ઉપર ગોઠણ ગોઠણ પાણી હતું. વિશ્વામિત્રીના નદીના પાણી આવ્યા ને પાણી મગજ ને બધા ગામમાં ગઈ ગયા.
ભાઈ દૂધ લેવા દરવાજા પડ્યા મગજું આવે મિલકણના કા કરીને પાઈ કે બોલો ચા પીતો કહેવાય ચા પીતી કહેવાય. હા અમને બે પ્રકાર છે. આ એક કપ દૂધ હોય ને આઠ કપ ચા બનાવે ને એને ચા પીતી કહેવાય. હા અને નકરું દૂધ નાખીને બનાવે ને કળક એને ચા પીઠો કહેવાય. ચા પીઓ ને તો ત્રણ થી કરંટ રહીએ. ચા પીતી હોય ને તો બે થી મોરે પીએ. હા બેમાં આટલો ફેર છે. ચા પીતી અને ચા પીતો. પેલા તો પિત્તળની રકાબી હતી અને એવા રોટકા માણસો હતા કે આમ ચા પીતા હતા ઓઠે ન અડી હોય ત્યાં હટમાં કાચો ટપીને ચા મોટા કરી જાય. ખબર કા બજારે સંભળાતા હોય. હા પછી સ્ટીલની રકાબી આવી, કાચની આવી, કપ આવ્યા. હા હવે જો પ્લાસ્ટિકના કપ આવી ગયા છે. એવા પાતળા હાથનું લકવું એને હાલે જ નહીં, દબાવે પાંગી જાય, પોચું મૂકે પડી જાય. ચા આજે આમ હોઠે આજે આમ સામે નાક ફટકાય. હા આજે ત્રણ બધા જાઓ કે આવડી આવડી કપુડી આવી જાય. એક બોટલમાં તો આખી જાન ચા પી જાય. ખબર નહીં પડે ચા પાય છે પોલી અને પીપા પાય. હા હા એમાંય મુંબઈની તમે લાઈફ જોવો. માણસ ટ્રેનમાંથી ઉતરે, પ્લેનમાંથી ઉતરે, ટેક્સીમાંથી ઉતરે, ગાડીમાંથી ઉતરે, રિક્ષામાંથી ઉતરે, ઉતરા ભેગા ધોયા જ જતા હોય મુંબઈ વાળા. થાંભલા સાથે ફટકાય કે સોરી થાંભલો છે કીધું. હા અમે સિટી ટ્રેનમાં એક બેઠા મુંબઈ, મારી બાજુમાં એક યુવાન ને કાકા ભાઈ વાતો કરે, તમારે ક્યાં રહેવાનું કે મુંબઈ, તમારે કે મારે મુંબઈ, તો ક્યાં એરિયામાં કે બોરીવલીમાં. યુવાન કે હું બોરીવલીમાં રહું છું. કે ઈસ્ટમાં કે વેસ્ટમાં, તો કે વેસ્ટમાં. કે હું વેસ્ટમાં રહું છું. કઈ જગ્યાએ કે અંબિકા બિલ્ડિંગમાં. કે હું અંબિકા બિલ્ડિંગમાં રહું છું. ત્યારે મને એમ થયું કે એક બિલ્ડિંગમાં રહીને ઓળખતા નહીં. કેટલામાં માળે કે ત્રીજા માળે. તો કાકા કે હું ત્રીજા માળે રહું છું. કેટલા નંબરના ફ્લેટમાં. 103માં. તો કે હું 103માં રહું છું. મારો મગજ ગયેલો કે એક પ્લેટમાં રહ્યો છો ઓળખતા નથી. મને કે તમે શાંતિ રાખો, અમે બાપ દીકરો છીએ ને ટાઈમ પાસ કરીએ. એને લડી લેવું કોણ સમજે. આમ તમે જોવો ને તો ગુજરાત, ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રમાં આપણું રાજકોટ, રાજકોટ સૌરાષ્ટ્રનું હૃદય છે. અને રાજકોટથી આગળ આવો ને તો કાળો કાળની વાતો સાંકળી અને ડોકિયું કરતો ઉભેલો ગરવો ગિરનાર જોવા મળે. તળેટીમાં જાઓ તો હજી એમ લાગે છે ક્યાંક નરસૈયાની કળતાલ વાગે છે. ન્યાથી આગળ જાઓ તો એશિયા ખંડમાં ડાલા મથા કેસરી સિંહ ક્યાંય પાકતા હોય તો એ ગીરના જંગલમાં પાકે છે. એક ભાઈ મુંબઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો. કીધું આંખના નંબર વૈયા જાય, દોઢ હોય ને તો ઝીરો થઈ જાય, પગની રગુ મોકરી પડી જાય વગર દવાઈ. માણસમાં તાકાત કેટલી છે તો ભીણ પડે ત્યારે ખબર પડે ને. આટલા બેઠા છે હમણાં હડકાઈ કૂતરું આવે કપાસી વાળો હોવ ની આગળ હોય એમને ખ્યાલ ન આવે. અહીં રાજકોટ એક ભાઈ દવાખાને લઈ ગયા ને તો રિપોર્ટ કર્યા, રિપોર્ટ આવ્યા, રિપોર્ટ જોઈને ડૉક્ટર સાહેબ કે તમને ઓપરેશન આવશે. તો ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ને તો ઘડી થઈને પૂછ્યા રાખે, હે સાહેબ રોકાવાનું કેટલા દિવસ થાય, હે સાહેબ રોકાવાનું કેટલા દિવસ થાય. તો ડૉક્ટરનો મગજ ગયો, એ કે ઓપરેશન સફળ થાય તો અઠવાડિયું રોકાવું પડશે, બાકી હમણાં કલાકમાં પીએમ કરીને છૂટા. તારે નીકળી જ જવું છે. કોણ સમજાવે. દવાખાને એક ભાઈ ગયો ને તે ડોક્ટરે જોઈને કીધું કે તમને ટીબી છે. તો કે હું કરું કે આ દવા લેતા જાઉં 15 દિવસની, 15 દિવસ પછી પાછા આવું. તો દવા લઈને લઈ ગયો, 15 દિવસ પછી પાછા આવ્યા ને તો ડોક્ટર સાહેબ કે તમને કેન્સરની અસર હોય એવું લાગે. તો હું કરું કે 15 દિવસની દવા આપું છું. તો દવા લઈને ગયો, પાછો 15 દિવસે આવ્યો. તે ડૉક્ટર એ કે તમને આતરમાં હોદો હોય એવું લાગે છે.
બોલો કે સાહેબ હાથું શું છે એ કયો ને, તો ડોક્ટર કે તો પોસ્ટમોર્ટમ થાય ત્યારે ખબર પડે. આ રાજકોટમાં 2000 ડોક્ટર છે બોલો લાયસન્સ વાળા. પછી લાયસન્સ વિના તો અલગ, એ તો તમે ચાદર ઓટી હોય તો ઇન્જેક્શન દઈ દે. આ તો સારું કીધું, રોડ ઉપર બારી નથી પડતી, નકર કે કોની બાઈક રાખો ચાલુ હોન્ડા એ ધમકાવી દે, બિલ વળતા લઈ લો. દવાખાને એક ભાઈ ગયો તો સાહેબ ના હાથમાં નવી કંપનીની કઈ ગોળી ની આમ જોતા હતા, તો બોલો જઈને કે સાહેબ મને વેમ છે દવા આપો. તો ડોક્ટર કે શું વેમ છે, એ કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. તો સાહેબે તો ચશ્મા પહેર્યા પગથી માથા સુધી જોયું, પછી કે આવો વેમ કેટલા સમય થયા છે, તો કે સાહેબ ગલુડિયું હતું ત્યારથી છે. તે હાથમાં ગોળી હતી સાહેબ પી ગયે બોલો. આ વેમ ના ઓહળ નો, આ તમને રિયલી દાંત આવે ને રિયલી હસવું આવે એ શરીરને ફાયદાકારક છે. હા બાકી નહીં, લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા આટા ડૂટાઈ જાય. હા રિયલી તમને દાંત આવે રિયલી હસવું આવે એ ફાયદાકારક. ભૂખ લાગે ત્યારે જમવું જોઈએ, ઊંઘ આવે ત્યારે ભૂખવું જોઈએ. સ્વાદ ભોજનમાં નથી ભૂખમાં છે. બત્રી ભાઈના ભોજન હોય ભૂખ ન લાગે તમને ભાવે જ નહીં. હા બાકી ભલે ને તાતી ભાખરીને છાશ હોય પણ ભૂખ લાગી હોય જમો ને અમૃતના ઓડકાર આવે. શું કામ ભૂખ લાગી એટલે. હા તમે જો ગામડામાં એક સમય એવો હતો કે બાયું બધા સીમમાં જતા, આ સીમમાં જાય ને એને જીમમાં ન જવું પડે. અહીં ઘેરે કામ કરવા બીજી બાયું આવે ને ઓલા બાયું જીમમાં આવી કે આમ આમ વજન વધારે ઉપર, પણ કીધું ઘેરે પોતા કરો શું વાતો. એક શેઠના ઘેરે કામ કરવા વાળી બાઈ નહોતી આવી, તો શેઠાણી તોબડો ચડાવીને પોતા કરતા હતા, ગમતા હોય એવું લાગે. એમાં શેઠ બૂટ પહેરીને અંદર આવ્યો અને શેઠાણીનો મગજ ગયો, ટીપ ટેબલ ઉપરથી રિવોલ્વર લઈને ઢળી ઢળી ઢાળી દીધા. પાડોશીએ ફોન કર્યો પોલીસ સ્ટેશને કે અહીંયા મર્ડર થઈ ગયું. પોલીસ ને પીએસઆઈ ને ગયા, ત્યાં ડીવાયપી સાહેબે ફોન કર્યો પીએસઆઈ ને, શું ઘટના બની? તો કે ભાઈ એક શેઠાણીના ઘેરે કામ કરવા વાળી બાઈ નહોતી આવી, શેઠાણી પોતે પોતા કરતા હતા, એમાં શેઠ બૂટ પહેરીને અંદર આવ્યા, શેઠાણીનો મગજ ગયો, એને રિવોલ્વર લઈને ભડાકી દીધા શેઠને. ડીવાયપી સાહેબ પીએસઆઈ ને કે તો રાહ કોની જોવો છો, હેરસ કરી લ્યો, કોની રાહ જોવો છો, પકડી લ્યો. પીએસઆઈ ક્યાં પોતા સુકાય એની રાહ જોઈ છે. હગા થણીને સારી દી એમને મૂકી દે. હા શાંતિ રાખો, પોતું સુકાઈ જાય પછી જાય. હા અહીં મોટરસાયકલ લઈને એક ભાઈ નીકળ્યો ને તો એક ભાઈ ને પાડી નાખ્યા, એ તો બે પાન થઈ ગયા. માણસો પકડી લીધો, ઓલા ને મારો અમે બોલો હું કે ખબર, જેને લાગ્યું છે એ કાંઈ નથી બોલતો ને તમે હું માથાકૂટ કરો. એટલે કીધું આમાં લાગ્યું હોય ન બોલે બીજા બોલે. હા બસમાં એક બેન ને ત્રણ છોકરા ભેગા અને કંડક્ટર આવ્યો કે ટિકિટ ટિકિટ, તો કે એક આપો. કંડક્ટર કે બેન ત્રણ છોકરા છે, એકાદાની ટિકિટ તો લ્યો. તો કે 3 વર્ષથી વધારે ઉંમર હોય તો લેવાની હોય ને, કે હા. તો કે આ 2.5 વર્ષનો છે, આ 2.5 વર્ષનો છે, મારા ખોળામાં બેઠો એ હવા 2 વર્ષનો છે. કંડક્ટર કે બેન હું એ સંસારી છે, અને કઈ ખાખીમાંથી ભરતી નથી થઈ ગયા. આવી રીતે છોકરા કે કોઈ દી હોય કેમ ન હોય, આ મારા જેઠનો છે, આ મારા દેરનો છે, ખોળામાં બેઠો એ મારો. કંડક્ટર કે બેન તમને એ ટિકિટ નથી દેવી. હા આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી પરિવારની ભાવના એવી હતી કે 3 ભાઈઓ હોય, એક ભાઈની ઘરવાળી પિયર જાય ને તો એના છોકરાને જ લઈ જાય, એટલું નહીં જેઠના દીકરાને દેરના દીકરાને કે હાલો બેટા મામાની ઘેરે આંટો મારીએ. આ પરિવારની ભાવના હતી. એક બેન એના ઘરવાળાને કે મારે પિયર જવું છે ને તો એસટી ડેપો એ મૂકી જાવ ને. હા તો એસટી ડેપો મૂકવા ગયા ને તો બસ હજી આમ રિવેશ લેતો હતો ડ્રાઈવર, તો બે પતિ પત્ની વાતો કરતા હતા, હે કે તું પિયર જા ત્યારે તને કેવો પાસ થાય,
ઓલી બાઈ કે આપણે ભલે 50 વર્ષ ના રહ્યા પણ પિયર જાય એટલે હજી અમે 18-20 વર્ષ ના હોય એવો પાસ થાય. એનો ઘરવાળો કે બહુ સારું. તો એની પત્ની કે તમને આવો પાસ ક્યારે થાય? એ કે તમે જાઓ તરત. હમણાં બસ ઉપડીને તાતો ફોન કરે ક્યાં છો? એ કે આજ ફ્રી છું. આ તપેલા વેચી રખડે એમ રખડતા બોલો. પુરુષ જન્મતા જ કલાક. અમારા કાર્યક્રમ કઈ હોય નિલેશભાઈ આવે એમાં એક દી એના પત્ની દેવિકાબેન કે ક્યાં જાઓ છો? તો કે ધીરુભાઈ નો પ્રોગ્રામ છે. તો કે હવે એમાં ઈનું ઈ બોલતો એમાં હું નવું છે? તો નિલેશ કે આ ઘેરે હું નવું છે. હા એમ કઈ પ્રોગ્રામ માં આવે બોલ. હા હમણાં એક દી એક ભાઈ હજામની દુકાને ગયો કે દાટી કરતે દાટી કરતા કરતા હજામે પૂછ્યું મૂછું રાખવાની છે કે? હા ત્યાં ઉતારીને હાથમાં આપી દીધી. રાખવી હોય ત્યાં રાખી દીધું. આ તો કચરામાં વહી જતી હોય. ત્યાં હું માદેડી મચાવી કાંડો બાંધવી અમારે. એક કાકા હજામની દુકાનમાં ગયા કે વાળ કાપી દે. હા તો વાણંદ કે હે કાકા ટૂંકા કેટલા રાખવું? એ કે તારી કાકીના હાથમાં ન આવે એવા કરને. હવે ઘેરે કેટલી ધબધપાટી બોલતી. હા તમે જો અમેરિકામાં એની પત્નીને હની કહે છે, ઇંગ્લેન્ડમાં હુમન કહે છે, આપણે અહીંયા ઈ. આપણે એકબીજા નામ નો લે ભણ્યાનો જ કાંઈ નહીં પણ એટલી ખબર છે નામ છે એનો નાશ છે એટલે નામ નો લે. કારણ કે હાંભલું આ એટલા પુરુષ બેઠા છે હમણાં કોઈ બેન ઊભા છે કે હાંભલું ત્યાં તો એનો કરવાળો જ ઊભો થાય. નહીં તો હાંભલું બચાય હોય ઓયલાના જ કામ છમ કે આપણા તેડા આવ્યા તરત ઉપડે ગદપ વાંહે બકરી જાય. દિવાળી સુધી રોકાવું પડે. ગયા વર્ષે ફોન આવ્યો હતો મને ઇન્દોરથી. તો મને કે દિવાળીનો પ્રોગ્રામ રાખો. મેં કીધું ભાઈ એ નહીં મેળ પડે. મને કે કેમ? મેં કીધું હું દિવાળી ઘેરે કરું છું, હોળી બાય કરું છું. હા વાણીએ બકરી લીધી તો શેઠાણીએ કીધું કે શેઠ આ બકરી લીધી તો આને કોણ આને હાલ ઘાસ વાટી આવે ને આને કોણ ચારવા લઈ જાય પાણી કોણ પાય? એને કહેતા વેચાતું લેતા તી બધી તને ન ખબર પડે કે શેઠે બાઈક દુકાને બોર્ડ માર્યું મારી બકરી સંપૂર્ણપણે ધરવીને લ્યાવે ને એને 500 રૂપિયા એના. હા તો એક જણો કે લાવો બકરી હું લઈ જાઉં. તો હવારમાં બકરી લઈને ગયો. બકરીને એવી ચાલી પાણી પાયું જરાય ટેપા દેવી કરીને લેવો. શેઠને કે લાવો 500 રૂપિયા. શેઠ કે એમ થોડા દેવે, મારે ટેસ્ટિંગ કરવું પડે ધરાણી છે કે નહીં. હા તો ગજબની કોરી લઈને કે ગીધી ગીધી તો બકરી ખાવા મળી. જોઈ કે તું ખોટો છો, બકરી ભૂખી છે. બીજે દી એક બીજો ભાઈ લઈ ગયો ને એમાં અઠવાડિયું આવી ગયું. આ રોજ એક એક જણું લઈ જાય. એમાં એક દી બાપુને ખબર પડી. હા તે બાપુ કે મૂછું મૂછું ચડાવ્યું કે લાવો બકરી હું ધરાવી એવું 500 આપશો ને? કે હા. તે સીમમાં લઈ ગયા. હા બાવળાએ બાંધી અને ગદપની કોરી લેવા ખેડૂત વાળી હતી. આમ કરે ગીધી ગીધી ખાવા દે એક ઢોર મારે મોટામાં. બકરીનું મોઠું હોજી ગયું દિવસના 12 વાગ્યા હતા. હા પછી તો બાપુ ગજબ લઈને કે ગીધી ગીધી બકરું અવડું જોઈએ. તો કાંઈ ખવડાયો એના ભૂખે પેટે લેવો ઘેરે. શેઠને કે બકરી ચડાઈને ચબા જેવી થઈ ગઈ લાવો 500. તો કે ચેક કરવું પડે. અરે કરી લ્યો. ને બાપુ એમ અદે પડીને ઉપાડીએ. શેઠ ગજબને કોરી લઈને આવ્યા ગીધી ગીધી બકરી. અમારે જયદેવ સિપાઈ બેઠા છે ને તો ભલે આમાં હું દબર નહીં કાઢું જોક્સ કેવો છે. હા બાપુ ગજમાં હારા માતાજી મઠમાં હારા.
માતાજી બહાર નીકળે ભુવા તુણે, બાપુ બહાર નીકળે ગામ તુણે. હું ઓલી વાત ક્યાં ફૂકાવી દી જયદીપભાઈ, તમે ભૂલાવી દીધા વૈશમાં જે ફાહરી મારી ને. હે ક્યાં પૂઈ ગયા? પ્રોગ્રામ પંચરી અને અમે જીવી ચાવું બંધ ન રહે. હા, હરવાણી હાથી હોય દુકાન પડે તો દુકે નહીં, જેના પાપી પેટાળ હોય એની ભેખ દૂધે નહીં ભૂદરા. રાણા કંડોળાના ભૂદરજી કવિનો લાલજી જોશીનો લખેલો આ દુવો છે. ઘણા દુવા છે, પ્રેમના પ્રાગોળ હેઠ પ્રીતાળુ પોટી ગયા, રાંકા રોતા રહ્યા, એ તો ફોન ભૂંડે મોટે ભૂદરા. કેટલા દુવા સવૈયા છમ સપાખરા ગીતો ભજનો એમને લખ્યા છે. આમ તો આ કવિઓની ભૂમિ છે. હા, તમે જો આ જૂનાગઢથી આગળ જાઓ તો ડાલા મથા કેસરી સિંહ પાકે એવું આપણું ગીરનું જંગલ. જંગલમાં તમે જાઓ 18-12 વનસ્પતિ હિરોલા મારે છે. આંબા આંબલીઓ ઉંબલીઓ ખેર ખીજડીઓ બોરડી બોરડીઓ કેસુડા કળીઓ વાકા કળીઓ હેમની કળીઓ આવરીઓ ધરતી ઉતરીઓ સ્વર્ગી પરીઓ વેલું ઢળ્યું જળધારી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નકરાળી જી નદી રૂપાળી નકરાળી અને ડાલા મથા કેસરી સિંહ ગીરમાં ડણકો દેતા હોય. જંગલ ઈશ્વરનું સર્જન છે ત્યારે ફાર્મ આપણું સર્જન છે. જંગલ હોય ત્યાં મંગલ હોય, ફાર્મ હોય ત્યાં બે ફાર્મ હોય. આ બેમાં એટલો તફાવત છે. અને ત્યાંથી આગળ જાઓ ને તો દરિયો જેના પગ પખાડે છે એવા સોમનાથ દાદાનું ભવ્ય અને ભાતીગળ મંદિર આવેલું છે. હા, ઓરા રે આવો શિવ શંકર ભોળા, તમને ચડે પ્રભુતિના ગોળા. મહાદેવજી ઓરા રે આવો શિવ શંકર ભોળા. આપણે ત્યાં કોઈ પણ માણસ હોય એને મંદિરે જાતા વાર નથી લાગતી. મંદિરે જાતા 10 મિનિટ જ થાય. મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા પેટી ભાઈ. હા, એસટી ડેપોમાં પડીકી છોડીને ભાઈ આમ ખાતો તો કઈક બાજુ વાળા પૂછ્યું શું ખાવ છો, તો કે અકલની દવા. તો કે એક પડીકી મને આપો ને, તો કે મફત ના આવે 50 રૂપિયા થાય. તો ઓલો કે આલે 50 રૂપિયા. પડીકી આપ તો 50 રૂપિયા લઈ લીધા. પડીકી આપી તો ઓલે પડીકી તોડીને મોઢામાં નાખીને પછી ખબર પડી કે આ તો દળેલી ખાંડ છે. તો કે જો આવી ગઈ ને અકલ મોટા તાત્કાલ હશે. હા, હમણાં એક બેન એના પતિને કહેતા હતા કે હું ઘરે કામ કરું છું ને તો કામવાળી રાખવા કેમ પગાર દેવો પડે, તો તમારે મને પગાર દેવો જોઈએ. ઓલો કે ચોક્કસ 8000 રૂપિયા પગાર, પણ શરત એટલી કે કામ સંતોષકારક નહીં થાય તો છૂટા કરી દેવું.
તો કે ના ના હું તો મજાક કરતી હતી એક્ચ્યુઅલી. અત્યારે તમે જોવો તો અમુક એવા અજળ ગયરાઓ છે કે વ્રત મહેમાન આવે ત્યારે પનીર ટીકા મસાલા નાન બનાવે. દાંત વિના ડોહા મોટા નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેટકી નું સોટું ચાલે. પછી કે અમારે મહેમાન નથી ચકતા, કીધું 9% એનો ભેંસ ભયો જાય.